एना कविचे गीतकार कवि झीणाभाई देसाई नाम छे कवि नु भाई झीणाभाई देसाई अने आपणे एने स्नेह रत्नी थी पण ओळखीए छीए कवि छे एना गुलाबो नाम छे के एने स्नेह रत्नी थी पण आपणे ओळखीए छीए કોઈ કે ભાઈ આ ગીત છે કાવ્ય છે સ્નેહ રત્ની નથી તો આપણે તરત યાદ આવે કે આપણે ઝીણાભાઈ દેસાઈ હશે હવે આપણે આ કાવ્યની પહેલા આપણે આગળ પાઠ શીખી ગયા કયો ભાઈ વાર્તા શીખી ગયા કે ચાંદો પકડ્યો તે વાર્તા પછી એની બી હજી વાંદરાઓની વાર્તા હતી કે જંગલ હતું જંગલમાં એક વાંદરાનો પરિવાર ચાલુ કરે હતો તો બધા વાંદરા આખો ઝૂંપાઓ કર્યા કરતા ખોખાન મસ્તી કરતા રમતા અને રમતા રમતા ચાર ઉપરના ફળો તોડીને પણ ખાતા અને જ્યારે બી તરસ લાગે ત્યારે તળાવમાં પાણી પીવા જતા પછી આ બધા આવી રીતે ખાઈ પી અને પછી ઝાડની નીચે છાંયડામાં બેસી અને અલગ અલગની વાતો કરતા અને પછી રાત્રે સૂઈ જતા ઉપર જે ઊંચા ઝાડ હોય તેની ઉપર જઈને તે સૂઈ જતા અને નાના નાના છોકરાઓ બાળકો હતા અંદર બધા વાંદરાઓ બચ્ચાઓ એ લોકોને ઊંઘ આવતી નહોતી બધા સુઈ જાય એટલે એમને તો સવાર પડ્યું હોય ને એવું લાગે એટલે એ લોકો તો જમા ચકડી કર્યા કરે આ ડાળીથી પેલે ડાળી પકડીને લટકે ડાળી પકડી ઊંઘા લટકે એકબીજા માથામાં ટપલીઓ મારે નાત્યા કાઢે ઉછડી પકડીને બધાને નાસી જાય આવું બધું તોફાન મસ્તી કરતા એમાં એક દિવસ એક બચ્ચાએ તળાવમાં ચાંદો જોયો તેણે બધા વચ્ચાઓને બોલાય જુઓ 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 આકાશમાંથી ચાંદો તળાવમાં નીચે પડી ગયો છે બધા અહીંયા જોયું છે કે હા બોલ બરોબર છે કારણ કે પૂનમની રાત હતી એટલે આકાશમાં આખો ગોળ મજાનો થાળી જેવો ચાંદો દેખાતો હતો અને એનું પ્રતિબિંબ પડતું હતું તળાવમાં તળાવનું પાણી એકદમ શાંત હતું એટલે આખું ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું અને બીજા બચ્ચાઓ તો શું કહેવા લાગ્યા નાના ભાઈ આ તો મોટું કોઈ ફળ લાગે છે આપણે એને બહાર કાઢીએ પછી ઘણા બચ્ચાઓ એક આપણે મા બનીને બોલાવીએ બીજા બચ્ચાઓ કે ના ના આમાં મા બનીને ક્યાં જવું છે આપણે જાતે કરી શકીએ એમ છીએ તો પછી બધાએ યુક્તિ વિચારી એક વિકી નામનું બચ્ચું હતું તો એણે કીધું મને એક યુક્તિ સૂચી છે કે આપણે એવું કરીએ એક જણ છે ને જગ્ગુ છે ને ઝાડની ડાળી પકડીને ડરતી પછી બીજું બધું એની પૂંછડી પકડે ત્રીજું એની પકડે ચોથું એની પકડે અને છેલ્લે તો હું તો બહુ બહાદુર છું એટલે હું છેલ્લે રહીશ છેલ્લે બચ્ચાની પૂંછડી પકડી હું છેક તળાવ સુધી જઈશ અને ચાંદાને બહાર કાઢી લાવીશ પછી બધા કે હા એ તો બધો વિચાર સારો છે એમ કરીને લોકો પૂંછડી પકડીને લટક્યા અને ચાંદાનો જેવો મીકી હતો મીકીનો હાથ તળાવના પાણીમાં અડ્યો એવું જ તે તળાવનું પાણી હલી ગયું હલી ગયું એટલે શું થયું ભાઈ કે પેલો ચાંદાનું પ્રતિબિંબ આખો ચાંદો દેખાતો હતો એ આખું ચાંદાનું પ્રતિબિંબ હલી ગયું એટલે આમ જેમ ડામાડોળ થઈ ગયું અને એના નાના નાના બંગડી જેવડા જેવડા ટુકડા થઈ ગયા અને એવું બધું જોવા ગયા પેલું મીકીને ત્યાં તો ઉપરને જે બચ્ચું હતું એનો હાથ છૂટી ગયો એટલે બધા ધબાકે પાણીમાં પડી ગયા ધબાકો સાંભળીને મોટા બધા વાંદરા હોય બધા જાવ તળાવને કાંઠે કે શું થયું છે એનો ધબાકો થયો કરતા જોવા આવ્યા જુઓ તો બધા બચ્ચાઓ તળાવમાં પડી ગયા હતા અને બચ્ચાઓ બચ્ચાઓ બચ્ચાઓની બૂમો પાડતા હતા પછી લોકોએ ગમે તેમ કરીને આ બચ્ચાઓને બહાર કાઢ્યા પછી મા બનીએ પૂછ્યું કે ભાઈ આવું તમારે કેવી રીતે થયું અહીં તમારે રાત્રે તળાવના કાંઠે આવવાની જરૂર શું હતી પછી પેલા જગ્ગુએ બધી વાત કરી કે અમે આવું કર્યું આવું મેં જોયું એટલે આંબો પડી ગયા અમે પછી તો એ બધી વાતો કરતા હતા ત્યાં તો પાણી એકદમ શાંત થઈ ગયું એટલે પાછું આખો ચાંદાનું પ્રતિબિંબ અંદર દેખાતું હતું એટલે ભાઈ મા ભરી પાસે કે અલા જગ્ગુ મીકી જુઓ 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 આ ચાંદો આમાં પડી ગયો ફરીથી કાઢો બહાર એમ બોલ્યા એટલે બધા પછી વસવા લાગ્યા આવી ચાંદાની વાર્તા હતી અને એક છોકરો છે એ પણ તમને હું વાંચી બતાવું છું એ પણ તમારે વાંચવાનો છે પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે સૌ ઘડી પડતો વિચારમાં પડી ગયા એટલામાં મીકી બોલ્યું મને એક સરસ યુક્તિ સૂજે છે એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર
નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ શું કરીએ. મીકી બોલ્યું, જગ્ગું ઝાટી ડાળી પકડીને લટકશે, ચીમ્પુ તેની પૂંછડી પકડી પકડીને લટકશે, મોઢું ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે, અને પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાટ હતા. મીકીએ તો શું કહ્યું કે હું બાજુ મીકી આ મોઢુંની પૂંછડી પકડી છે, પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોઢું બોલ્યા, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. આ રીતે આ પાઠે તમારે વાંચવાનો છે અને આ વાર્તાએ મોઢેર કરવાની છે. જો હવે આજે આપણે એક ગીત ગાવાનું છે, એ ગીત શેનું છે, પોપટનું ગીત છે, પોપટનું, ચકલીનું અને નાની નાની બહેનનું. તો એ ગીત છે, એ ગીત તમારે પણ મારી જોડે ગાવાનું છે. તે ગીતના લેખ કવિ છે ભીનાભાઈ દેસાઈ, ને રશ્મિ. તમારા કાવ્ય હોય, પાઠ હોય, વાર્તા હોય, એના લેખક હોય તો એ પણ નામ તમારે યાદ રાખવાનું. પરીક્ષામાં એ નામ પણ ખાલી જગ્યામાં આવી શકે છે. મારા ફળી અને લીમડે પોપટ રમે, મારા ફળી અને લીમડે પોપટ રમે, મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ એની નાની નાની પાક, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બેન મારી ઘરમાં રમે, એની કાલી કાલી બોલી એની આંખ ભૂળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. પોપટ શું કરે છે ભાઈ, ત્યાં આગળ આવીને રમે છે, આપણા ફળિયું હોય છે ત્યાં આગળ, અને એની આંખો તો કેવી છે ભાઈ, સરસ મજાની ગોળ 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 આંખો છે, અને એની પાંખો કેવી છે ભાઈ, લીલા લીલી લીલી પાંખો છે. કેમ કે ભાઈ પોપટનો રંગ તો લીલો છે આંખો, એટલે એની આંખો ગોળ ગોળ છે અને એની પાંખો લીલી લીલી છે, અને એ બોલે તો કેવું સરસ મીઠું મીઠું બોલે છે, સીતારામ સીતારામ રામ રામ આવો 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 આવું બધું બોલતો હોય છે. પોપટ આપણે શીખવાડીએ બધું બોલતો હોય છે, અને હું તે પોપટ બધાને બહુ જ ગમે છે. આમે બધાને પણ મીઠું મીઠું બોલતું હોય તો બધાને ગમે, કેમ કાગડો આવીને કાક આગળ તો આપણે કેમ ઉડાડી મૂકીએ છીએ, એ બી આપણને એ કર્કશ અવાજ ગમે નહીં. હવે મારા ઘરને આગળ એક ચકલી રમે છે, પોપટ એ આવે છે અને ચકલી પણ આવે છે. તો ચકલી બી કેવી છે, નાની નાની ઝીણી ઝીણી આંખ છે એની, એક તમે ચકલી જોઈ છે ને, એની આંખ તો ઝીણી 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 છે. હવે એ તો નાનું પંખી છે, એની પાંખ કોઈ કેવી હોય ભાઈ, નાની નાની પાંખ છે, એની પાંખ નાની હોય, ચાંચ નાની હોય, કારણ કે પંખી જ નાનું છે એટલે એને બધી વસ્તુ નાની નાની જ હોય. અને એ કેવી છે ભાઈ, રમતી ને ઉડતી, ઘડીમાં ચી ચી કરતી આવી જશે, ઘડીમાં ચી ચી કરતી આવી જશે, ઘડીમાં પાંખો ફફડાવે, ઘડીમાં રેતીમાં રમે, રેતીમાં નાય, એટલે એવી ચકલી પણ આપણને બહુ ગમે છે. હવે મારી નાનકડી બેન ઘરમાં રમે, આપણી નાની બેન હોય એટલે તો નાની હોય એટલે ઘરની બહાર તો જાય નહીં, મમ્મી જવા દે નહીં, તે ક્યાં રમતી હોય છે ભાઈ, ઘરમાં રમતી હોય છે. બધા રમકડા આપ્યા હોય મમ્મીએ, ડીંગળી ને ડીંગલોન બધું ગોળોન ઊંઘને આથી તેવા બધા એ રમકડા રમતી હોય છે. અને એની બોલે કેવી છે ભાઈ, કાલી કાલી બોલી છે, એ નાનું બાળક બોલે તો કેવું મીઠું મીઠું લાગે છે આપણને, કે આપણને એને બોલાવાનું મન થાય.
એની કાલી કાલી એની બોલી છે અને એની આંખો તો કઈ ગોળી માસૂમ કે એનામાં કોઈ કપટ ના હોય, નાના બાળક હોય એનામાં આપણને કોઈ કપટ જોવા મળે નહીં નહીં, એટલે એની આંખો ગોળી ગોળી સરસ છે. એ તો રમતી ને હસતી અને જયારે જોવો કે રમતી જોઈને હસતી જોઈ એને રડતા આવડતું નથી, એટલે એવી બેન પણ આપણને સૌને ગમે છે. આ કાવ્ય તમારે વાંચવાનું છે, નોટમાં લખવાનું છે અને પછી મને પણ કરવાનું છે. અને ચોપડીમાં તમારે પાના નંબર 73માં આપ્યું છે એ તમારે પૂરી લાવવાનું છે, આ કાવ્યમાંથી જ છે એટલે એ તમે પૂરી લાવો. ચકલી ચકલી હોય તો કેવી, કાગર કેવી, કાગડો આવે તો કાગડો કેવો, એટલે કાગડી કાગડી કેવી કહેવાય પણ કાગડો કેવી કહેવાય નહીં. પછી બચ્ચું કેવું, બચ્ચું કેવું ભાઈ કેવું કહેવાય, એને કેવો કે કેવી ના કહેવાય. બાળક તો બાળક પણ કેવું કેવી આવે છે, બિલાડી કેવી છે એમાં કેવું આવે નહીં, બિલાડી કેવી છે, બિલાડી કેવી છે ભાઈ કાળી છે. ઘેર કેવી છે, પછી હું લખું કે મોરના પીછાડ, તો મારા પીછામાં કેવો ના લખાય તેમાં શું લખું પડે, પીછાડ મોરના પીછાડ કેવા છે શું લખવું પડે એમાં ભાઈ, કેવા કે મોરના પીછાડ કેવા છે, મોરનું પીછું કેવું છે, મોરનું સુંદર છે. લીલો કાળી રંગબેરંગી એ બધી એની વધારાની માહિતી મળે છે, પોપટ તો છે પણ કેવો ભેર લીલો છે, મિલાડી તો છે પણ કેવી ભેર કાળી છે, મોટો છે પણ કેવો ભેર સુંદર બહુ છે, એ બધી આ વધારાની માહિતી આપણને મળે છે. આવી જ રીતે નીચેના વાક્ય જુઓ, વધારાની માહિતી શું છે અને કોના વિશે છે તે બાળકોને પૂછો. બિલાડી રમે છે, આ બિલાડી રમે તો છે પણ કેવી ભેર દોડી બિલાડી રમે છે, કેવી બિલાડી રમે છે દોડી બિલાડી રમે છે, તો દોડી એ શું છે ભાઈ વધારે, બિલાડી માટેનો શબ્દ છે, શું છે ભાઈ બિલાડી તો છે
પણ એ દોડી છે એટલે એની માહિતી બતાવે છે બિલાડી કેવી છે. આપણે કોઈ મારે ખોવાઈ ગયું હોય અને પોલીસ તો કે નોંધાવા જો તરત પેલો પોલીસ કે ફોટો બતાવો ભાઈ એ કેવો છે અને કેવા કપડાં પહેરેલા છે શું શું પહેરેલું છે એ બધી માહિતી આપણે આપીએ તો જ ખબર પડે. એટલે બિલાડી તો રમે છે પણ કેવી ભાઈ દોડી બિલાડી રમે છે. પછી તનિષા દોડે છે તો ભાઈ તનિષા દોડે તો છે પણ કેવી તનિષા તો ભાઈ તોફાની તનિષા દોડે છે. કેવી તો તનિષા દોડે છે તોફાની છે એ દોડે છે એટલે તોફાની છે એ વધારે છે એ તનિષા માટે. ઇરફાન દૂધ પીએ છે. હવે ઇરફાન દૂધ તો પીવે છે પણ ઇરફાન કેવું દૂધ પીવે છે ગરમ દૂધ પીવે છે. કેવું દૂધ પીવે છે ઇરફાન ગરમ દૂધ પીવે છે. તો ગરમ એ વધારે છે અને દૂધ એ દૂધ માટેનું છે એટલે ગરમ દૂધ તો પીવે છે પણ એ ગરમ દૂધ પીવે છે. આમ જ્યારે કેવો કેવી અને કેવું થી સવાલ પૂછવામાં આવે અને જે જવાબ મળે તેને વિશેષણ કહેવાય. તો ભાઈ એ શું કહેવાય વિશેષણ કહેવાય. આ પોપટ તો કેવો છે પોપટ લીલો તો લીલો એ વિશેષણ છે. કાળી એનું વિશેષણ છે અને સુંદર એનું વિશેષણ છે. રંગબેરંગી એ પણ એનું વિશેષણ છે. આ બધું વિશેષણ બતાવેલું છે વાક્યમાં. વિશેષણ વિશેષ એટલે વિશેષ કંઈક એના માટે બતાવેલું છે એને આપણે વિશેષણ કહીશું. હું તમને વર્ષિકમાં બતાવું એ તમારે કરી લાવવાનું છે. જો 63 દિવસ 63 મારા ફળિયાને લીમડે. નીચેના સવાલના જવાબ આપો. પોપટની આંખ કેવી છે તો અહીં તમારે પહેલાં લખવાનું છે પોપટની આંખ ગોળ ગોળ છે. ચકલીની પાક કેવી છે તો બી ચકલીની પાક નાની નાની છે. બેનની બોલી કેવી છે તો બેનની બોલી કાલી કાલી છે. પોપટ કેવો છે લીલો છે. પોપટ લીલો છે. મોરનું પીછું કેવું છે તો મોરનું પીછું રંગબેરંગી છે. આ રીતે બધા તમારે એના વાક્યમાં વાપરી અને એનું લખવાનું છે. એના વિશેનો જવાબો તમારે લખવાનું છે. ઉદાહરણ સમજો અને લીટી દોરેલા શબ્દો માટે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. આ કેવું કૂતરું કેવી છોકરી કેવો છોકરો. જો ઉદાહરણ આપ્યું છે રાતું કૂતરું કેવું છે કૂતરું ભાઈ રાતું. ગોરી છોકરી તો અહીં છોકરો કેવો છે એ તમારે લખવાનું છે. એના વિશે કંઈ બી તમારે વાપર કેવો આવવું જોઈએ એટલે શું આવે તમારે લખવાનું કેવો છોકરો. પછી નાનું કૂતરું તો અહીં આગળ કેવી છોકરી એ લખવાનું કેવો છોકરો એ લખવાનું. ચટ્ટા પટ્ટાવાળું કૂતરું તો અહીં છોકરી કેવી છે ભાઈ સુંદર છે હોશિયાર છે ચબરાક છે રૂપાળી છે. એ બધું તમારે જે હોય તમારું વાક્ય લખવાનું છે. વાંચો અને સમજો અને લખો. વાક્ય માં મોર દાણા ચણે છે તો ભાઈ મોર દાણા ચણે છે પણ વિશેષ શું છે ભાઈ સુંદર મોર દાણા ચણે છે. કેવો ભાઈ સુંદર મોર દાણા ચણે છે. હવે શાના વિશે છે તો આ મોર વિશે છે. અને શું વધારે છે તો ભાઈ સુંદર. તો આમાં તમારે એ માટે અહીં લખવાનું ચંપક પાસે શર્ટ છે. હવે ચંપક પાસે લાલ શર્ટ છે કેવું વિશેષ છે ભાઈ લાલ છે એ વિશેષ છે. તો ચંપક છે અહીં તમારે લખવાનું છે અને લાલ છે અહીંયા આગળ લખવાનું છે. નેહા પાસે ચોપડી છે. હવે નેહા પાસે વાર્તાની ચોપડી છે. કેવી ચોપડી છે ભાઈ વાર્તાની છે. તો અહીં તમારે નેહા લખવાનું નહીં વાર્તાની લખવાનું. મહેશ બૂટ પહેરે છે. હવે મહેશ સફેદ બૂટ પહેરે છે. શું છે ભાઈ મહેશ બૂટ તો પહેરે છે પણ એ કહેવાય સફેદ બૂટ પહેરે છે. તો અહીંયા આગળ તમારે મહેશ લખવાનું છે અને વિશેષ શું છે ભાઈ સફેદ. તો અહીં સફેદ લખવાનું છે. હવે વાંચો અને ચિત્ર દોરો. ઘરની બહાર પોપટનું પાંજરું લટકે છે. પાંજરામાં પોપટ છે પોપટની ચાંચમાં મરચું છે. એ તમારે ચિત્ર અહીંયા આગળ દોરીને લાવવાનું છે.